સાંઈ રામના જય શિયારામ. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કવિ ગોવિંદભાઈ પાલિયાનો એક સરસ મજાનો દોહો છે, ભક્તા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા અનેક, પણ દાસ ભંજે દુઃખ દેવરા એવો અંજની જાયો એક. હજારો વર્ષોનો ઇતિહાસ તપાસી લો તો એવું બને કે ભક્તોનો દુઃખ હરવા માટે ભગવાન આવ્યો, ધ્રુવને મદદ કરવા આવ્યો, પ્રહલાદને મદદ કરવા આવ્યો, નચિકેતાને મદદ કરવા આવ્યો, નરસિંહાને મદદ કરવા આવ્યો, મીરાને, કોઈ પણ ભક્તને તકલીફ પડી ત્યારે મારો વાલો એના ધાયરા કરતા ઓછા સમયમાં પહોંચી ગયો, ભક્તિ છે એના કરતા ઓછા સમયમાં નહીં, વિચાર્યું ન હોય એવી એને મદદ કરી છે. પણ દાસ ભંજે દુઃખ દેવરા એવો અંજની જાયો એક, ભગવાનના દુઃખને ભાંગવા માટે કોઈ સેવક આગળ આવ્યો હોય એવો તો હનુમાનજી મહારાજ એક જ છે. એવા હનુમાનજી મહારાજની વાત કરવા માટે આજે ભેગા થયા છીએ. મજાદરના પાદરમાંથી પદ્મશ્રી દુલાભાયા કાગ તો એમ લખે કે જમદ્રઢ જાંબુવંત, જમદ્રઢ જાંબુવંત અને નીલ અંગત સુગ્રીવ નારિયા, જમદ્રઢ જાંબુવંત અને નીલ અંગત સુગ્રીવ નારિયા, પણ હજી લગી હનુમાન જોને કાયમ બેઠો કાગડા, હજી લગી હનુમાન. એકે હિન્દુસ્તાનનું એવું ગામડું બાકી ન હોય, મૂર્તિ કદાચ ન હોય, ખાલી પાણન સિંદૂર કરીને મૂકી દો એટલે અહીંયા હનુમાનજી તરીકે પૂજાવા માંડે. એવો દાદો, એવો બજરંગબલી, એવા મહાવીરની વાત કરવા માટે હું તમે ભેગા થયા છીએ. ત્યારે તુલસીદાસજીએ બધાને ચરણ સ્પર્શ કર્યા અને એકવાર હનુમાનજીને દૂરથી વંદન કર્યા. એટલે હનુમાનજી તો આમ મૂળ તો વાનર સ્વરૂપે, એટલે એણે ખીજાઈને કીધું, હળવેકથી હળવાશથી કીધું કે તુલસીદાસજી તમે બધાને ચરણ સ્પર્શ કર્યા અને મને કેમ દૂરથી, ભાઈ તમને મારાથી કંઈ વાંધો છે? એટલે તુલસીદાસજીએ મુસ્કુરાઈને બહુ સરસ જવાબ આપ્યો કે હનુમાનજી, તમને જો ચરણ સ્પર્શ કરું ને તો તમને એકને જ વંદન થાય, પણ તમને જો દૂરથી વંદન કરું ને તો તમારા કાળજામાં બેઠેલા આખે આખા રામ દરબારના દર્શન થાય, તમે તો હાલતું ચાલતું રામ મંદિર છો. એવા હનુમાનજી. રાઘવ એકવાર પૂછે છે હનુમાનજીને કે હનુમાનજી તમે કોણ છો? હનુમાનજીએ બહુ સરસ મજાનો જવાબ રાઘવને આપ્યો છે કે પ્રભુ આપ મને પૂછો છો, આપ અંતર્યામી છો, આપ સ્વયં બ્રહ્મ તરીકે મને શું કામ નહીં કહો હનુમાનજી તમે કોણ છો? હનુમાનજી પોતાની મતિ અનુસાર જવાબ આપ્યો તો દેહ દ્રષ્ટિથી તો હું તમારો દાસ છું. રાઘવ, દેહ દ્રષ્ટિથી હું તમારો દાસ છું, જીવ દ્રષ્ટિથી હું તમારો અંશ છું, અને આમ ગણો તો આપણે બે એક જ છીએ. એવા હનુમાનજી જેના માટે લીંબડીના રાજકવિ શંકરદાનજી દેથા એમ લખે છે, અને મારે કહેવાનું મન થાય. હનુમાનજી માટેની કેટલી બધી કવિતાઓ છે, પણ આ કવિતા મને બહુ વાલી છે. નમો મહાવીર બલિ બલવંત ધીમંત અનંત શિરોમણી સંત, નમો મહાવીર બલિ બલવંત ધીમંત અનંત શિરોમણી સંત, નમો વિજતેન્દ્રિય વાયુ કુમાર યકામી અલોભી અમોહી ઉદાર, નમો જગવંત મહાજતિરાજ કપિ કુલ તાજ ગરીબ નવાજ, નમો વરદાયક વીરવરી, નમો વરદાયક વીર વરિષ્ઠ ઉથાપણ યાપદ યોગયરીશ, નમો મહાવીર બલિ બલવંત ધીમંત અનંત શિરોમણિ સંત, નમો વિજતેન્દ્રિય વાયુ કુમાર યકામી અલોભી અમોહી ઉદાર, નમો જગવંત મહાજતિરાજ કપિ કુલતાજ ગરીબ નવાજ, નમો વરદાયક વીર વરિષ્ઠ ઉથાપણ યાપદ યોગયરીશ. હે હનુમાનજી, હે બજરંગબલી, અમારી ભીડ પડે ત્યારે અમને વારે આવજે. હનુમાનનું નામ લેતા હનુમાનનો ભગત હોય કોઈનાથી ડરે નહીં, અને જો એ ડરતો હોય તો હનુમાનનો ભગત ન કહેવાય. અભય પદ આપે આપનારા એવા હનુમાન જતી સેવક થઈ અને ભગવાન કરતા કદાચ વધારે પૂજનારો કોઈ દેવ હોય તો એ હનુમાનજી છે. શંકરદાનજી લખે છે, નમો શિવ ભક્તન કે શુભકાર ઈકો દિશ રુદ્ર તણાય અવતાર, નમો શિવ ભક્તન કે શુભકાર ઈકો દિશ રુદ્ર તણાય અવતાર, નમો દુઃખ ભંજન રાઘવ દૂત પ્રભંજન પૂત પ્રભાવ્ય ભૂત, નમો શરણાગ્રત કે સુખ સ્થાન, નમો શરણાગ્રત કે સુખ સ્થાન હરિ હર ભક્તન કે પ્રિય પ્રાણ, નમો શરણાગ્રત કે સુખ સ્થાન હરિ હર ભક્તન કે શુભ પાન, નમો ગુણ જ્ઞાન વિજ્ઞાન યગાર રઘુપતિ લખન કે રખવાર, નમો મહાવીર બલિ બલવંત ધીમંત અનંત શિરોમણિ સંત, ધીમંત અનંત શિરોમણિ સંત. હનુમાનજી સાથે મારા પરિવારની આસ્થા વર્ષોથી છે,
લગભગ આઠેક ફૂટના હનુમાનજી તાલ મુદ્રામાં હમજણો થયો ત્યારથી છેલ્લા 30 વર્ષથી ઘરમાં એની પૂજા થાય છે. એટલે હનુમાન મારા માટે એ માત્ર ભગવાન નથી, પણ આજની એક આખી નવી જનરેશન માટે હું એમ કહું તો હનુમાનજી મને એક લાઈફ કોચ જેવા દેખાય છે. હનુમાનજી માટે હું જ્યારે જ્યારે વિચારું ત્યારે મને એમ થાય કે હનુમાનજી એક પોસિબિલિટીઝ વિધ ઇન અસ, એક શક્યતા છે, એક ભારોભાર સંભાવના. જેમ કે ઉત્ક્રાંતિના, ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ, હું તમે જીનેટિક સાયન્સ ભણ્યા છીએ એમાં આવે છે કે ભાઈ પહેલાં માણસ વાનર હતો, વાનરમાંથી માણસ બન્યો, અને આપણા પૂજ્ય ચરણો કહે છે કે વાનરમાંથી માણસ બને, અને માણસે આપણે જો કોઈ પશુને કંઈ કહેતા ન કહેવા ન જ જાતા કે તું વાંદરો થા, તું ઘોડો થા, તું હાથી થા, પરંતુ એક માણાને કહેવા જવું પડે છે કે એ માણા થાજે. ભગવાને માણા સીધો બનાવ્યો પણ હાલે આડો, અને પશુઓને બધાને આડા બનાવ્યા પણ હાલે સીધા. એમ ઉત્ક્રાંતિવાદ પ્રમાણે વાનરમાંથી માણસ બને, અને માણસમાંથી જો એ સદગુણ કરે તો એ ઈશ્વર બને. આ ત્રણ લેયર છે જીવનના, પણ હનુમાનજીમાં આ વચલું લેયર નીકળી જાય છે, એ વાનરમાંથી સીધા ભગવાન બને છે. એટલે મને એમ લાગે છે કે હનુમાનજીના ચરિત્રને કોઈ દિલથી વાંચે અને અનુસરે, હનુમાનજીએ જે 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 એ એબિલિટીઝ હનુમાનજીએ માં હતી, એક જિંદગીને સરસ રીતે સફળતાની મંજિલે પહોંચાડવા માટે કાફી છે. કારણ કે આ સિમ્બોલ ઓફ એનર્જી છે. આમ ગણો ને તો હનુમાનજીનો સેવક હોય અને એ બીકણ હોય તો સમજી લેવું કે હનુમાનજીને સેવા કરતો નથી, કાં તો હનુમાનજીને માનતો ન હોય. કારણ કે હનુમાનજી અભય પદના દાતા છે. ભયભીત હોય એ હનુમાનજીનો સેવક જ ન હોય. એટલે હનુમાનજીને સિંદૂર લગાડવામાં આવે છે. આમ તો એના માટેની એક હળવાશવાળી વાત એ છે કે જ્યારે આખે આખી લંકા જીતીને આવ્યા પછી ભગવાન રાઘવ અયોધ્યામાં બધાને કંઈક ને કંઈક આપતા હતા, અને એમાં હનુમાનજી આવ્યા. એટલે હનુમાનજીને શું આપવું? એટલે પોતાના ગળાનો નવલખો હાર કાઢી અને હનુમાનજીને આપ્યો કે હનુમાનજી તમે મને પ્યારા છો, લ્યો આ. અને નવલખો હાર આપ્યો એટલે એ બહાર જઈને એ તો હનુમાનજી એક 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 મોતીને તોડી નાખ્યું. એટલે કોકે કીધું કે તમે શું કરો છો, આવો નવલખો, આવો અમૂલ્ય હાર તમને મોતીનો આપ્યો છે ભગવાન રાઘવે, અને તમે આ તોડો છો? તો કે આમાં જોઉં છું કે આમાં ક્યાંય રામ તો નથી, જેમાં રામ ન હોય એ એકેય વસ્તુ મારા માટે કામની જ નથી. આ વાતનો સંદેશો રામ સુધી પહોંચે છે અને રામ હનુમાનજીને ગળે લગાવી દે છે. અને એકવાર હવારના પોરમાં ભગવતી જાનકી સેથામાં સિંદૂર પૂરતા હતા અને હનુમાનજી આવ્યા, અને હનુમાનજીએ પૂછ્યું કે માં આ તમે શું કર્યું? તો કે આ છે ને સિંદૂર છે, સૌભાગ્યની નિશાની છે. ભારતીય સ્ત્રીઓ પોતાના પતિ માટે સૌભાગ્યની નિશાની, એટલે કે આ હું સિંદૂર અહીં આટલું લગાડું ને એમાં રાઘવ રાજી થાય. તો કે આટલા સિંદૂર લગાડે ભગવાન રાજી થાય મારા? તો કે હા થાય. હનુમાનજી આખો સિંદૂરનો ડબ્બો ગોઈત્યો અને આખા શરીરે ચોટાડ્યો, એ હરખું ચોટતું નહોતું, માથે તેલ ઠબકાર્યું. આ અને ત્યારથી એમ કહેવાય છે કે હનુમાનજીને સિંદૂરને તેલ લાગે છે. અને પછી તો જાનકીજીને ખબર પડી, રાઘવને ખબર પડી, બધા ખૂબ હસ્યા. પણ હનુમાનજીની આવી ભોળી ભક્તિને લીધે જ રામ એને ભેટીને એમ કહે છે કે હનુમાન તમે મને પ્રિય છો અને તમારા જેવું કોઈ નથી, કારણ કે તમારા જેવું કોઈ આ ધરતી ઉપર છે જ નહીં, એટલે હું એને કોની સાથે સરખાવું? તો આ સિમ્બોલ ઓફ એનર્જી, સિંદૂર છે ને એનર્જીનું પ્રતીક છે. સવારના પોરમાં જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે જે લાલાશ હોય છે એ સિંદૂર વર્ણી હોય છે, અને એ ઉર્જાનું પ્રતીક છે. એટલે તમે જુઓ હનુમાનજીને બરાબર વિરાસનમાં બેઠેલા તમે જોશો, એટલે એનો એક પગ આમ ઊભો હશે અને એક પગ વાળેલો હશે. આનો એક પગ ઊભો અને એક આવા બીજા એક પણ ભગવાન નથી, કાં તો એ ઊભા છે ને કાં બેઠા છે, આવી જ તમે મૂર્તિ જોશો. એકમાત્ર હનુમાનજી આ ધરતી ઉપર એવા છે કે જે એક પગે ઉભડક બેઠા છે. આનો મતલબ એ ઉભડક જે એનો ઊભો પગ છે એ સતત ગતિશીલતાનું મૂલ્ય દર્શાવે છે. એ સતત જાગૃત છે, નિરંતર ગતિશીલ છે, એને બેહવું ગમતું જ નથી. અને સાક્ષી પૂરે છે, રામાયણની સાક્ષીએ વાત કરું તો મૈનાક પર્વત પોતે એમ કહે છે, જ્યારે મુદ્રિકા લેવા નીકળતા હોય ત્યારે મૈનાક પર્વતે તુલસીદાસજી તો લખે છે કે હનુમાન તિહિ પરસ કરી પુનઃ કિની પ્રણામ. મૈનાક એમ કહે છે કે થોડી ઘડી તમે હનુમાનજી મારી ઉપર વિશ્રામ કરી લો, બહુ લાંબો પલ્લો છે, બહુ આગે જવાનું છે, લંકા તો બહુ દૂર છે, થોડોક તમે આરામ કરી લો તો હુંય રામનો સેવક છું, મને આ સેવાનો મોકો મળે. અને ત્યારે હનુમાનજીનો વિવેક કેવો છે આમ જો, શક્તિશાળી હોવા છતાંય વિવેકી બનવું એ તો કોઈ હનુમાનજીમાંથી શીખે. તુલસીદાસજી લખે છે કે હનુમાન તિહિ પરસ કરી પુનઃ કિની પ્રણામ, રામ કાજ કિન્હે બિના મોહે કહા વિશ્રામ. મૈનાક પર્વત
તારી વાત હાવ સાચી છે, તે મને કીધું કે મારે આરામ કરવો જોઈએ, એટલે હું સ્પર્શ કરીને તારા તને વિવેક સાથે વિનંતી કરીને ના પાડું છું. બાકી હું તો રામના કાર્ય માટે નીકળ્યો છું, રામનું કામ પૂરું ન થાય ત્યાં સુધી મને આરામ છે. હનુમાનજી પાસે ગદા છે, જે એક રક્ષા કવચ છે, મને તમને એ સધિયારો આપે છે કે એના સેવકને એ રક્ષક રક્ષણ આપશે. હનુમાનજી પવનનો દેવતા છે, પવન પુત્ર કહેવાના, કેસરી નંદન કહેવાના, જીવન જીવાડવાની શક્યતા, ભારો ભાર પવન એક નીકળી જાય માણામાંથી, જીવ નીકળી જાય, એટલે માણા એટલે એ સાક્ષાત પવન રૂપે હનુમાનજી મહારાજ તમારા બધાના શ્વાસમાં, તમે ચાહે માનો કે ન માનો, હનુમાનજી બિરાજે છે. સો કોઈ પણ માણસ મારી જિંદગીમાં, તમારી જિંદગીમાં આપણે જોયો જોઈએ કે ક્યાંક તો ફેઇલ થયો જ હોય, પણ એકમાત્ર હનુમાનજી એક એવો અવતાર તમને જોવા મળશે કે જે એને જિંદગીમાં ક્યાંય ફેઇલ જ નથી થયા. બસ એણે જે હાથમાં લીધું એ ટાર્ગેટ ફોકસ છે એનું બરાબર, અહીંયા પહોંચીને જ રહી, એના લક્ષ્ય ઉપર પહોંચીને એનું કામ કરીને આવે, એટલે એની ફિઝિકલ એનર્જી, એની મેન્ટલ એનર્જી, એની સ્પિરિચ્યુઅલ એનર્જી અને એની ઇમોશનલ એનર્જી, આ ચારે ચાર એનર્જીને એ બરાબર કામે લગાડી અને પોતાના ભગવાનનું કામ કરે છે. અને એટલે તુલસીદાસજીને લખવું પડે કે પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, જેમાં બુદ્ધિ છે અને વિવેકે છે અને પાછું વિજ્ઞાન નિધાના, આ બધાયનો સમન્વય જો કોઈમાં હોય તો એકમાત્ર હનુમાનજીમાં છે. આજની આખી એક નવી જનરેશને હનુમાનજીમાંથી શીખવાનું શું, તો કે પહેલું ધૈર્ય. જોજો, જીવનને બેટર કરવાની જે ક્વોલિટીઝ હનુમાનજીમાં હતી એ કદાચ બીજા બધા ભગવાનને મારા વંદન, પણ મને હનુમાનજીમાંથી લાઈફના કોચિંગને શીખવું વધારે ગમે છે કે એને કેટલું ધૈર્ય રાખ્યું. રાવણ જ્યારે પકડીને એની સભામાં લાવવામાં આવે છે ત્યારે રાવણે જેમ તેમ બોલે છે, ઇન્દ્રજીત જેમ તેમ, ખુદ ભગવાનના નામ ઉપર જેમ તેમ બોલે છે, અને ત્યારે એ બધાને એક પૂછડા ભેગા પાડી દેવાની તેવડ હોવા છતાંય હનુમાનજી ધૈર્ય રાખે છે કે હું અહીંયા સંદેશાવાહક તરીકે આવ્યો છું, મારે અટાણે કાંઈ નથી કરવાનું. પછી બાપુ પાસે બેઠા હતા, મોરારી બાપુ પાસે એક સરસ વાત નીકળેલી, તમારા સુધી પહોંચાડું છું, કે હનુમાનજીએ લંકાનું દહન કર્યું, હનુમાનજીએ લંકા હળગાવી, આવું બધાય કીધા કરે. બાપુ એક સરસ એનો તર્ક આપ્યો કે ભાઈ હનુમાનજીને પૂછ્યું કે તમે લંકા બાળી આ વાત સાચી, તો હનુમાનજી કે હાવ ખોટી વાત છે, તો કે તમે લંકા બાળી નથી હનુમાનજી, તમારા કે ના મેં બાળી જ નથી, તો કે મને બાંધી દેવામાં આવ્યો હતો બરાબર, પછી મને કીધું પૂછડું ઉપર આને હળગાવો, એટલે મેં પૂછડું લંબાવ્યું, પછી કપડાં કોણે બાંધ્યા, તો કે લંકાવાસીઓએ, એની ઉપર ઘી છાંટ્યું કોને, તો કે લંકાવાસીઓએ, ઘી પૂરું થઈ ગયું આખા લંકામાંથી એટલે તેલની શરૂઆત, તેલ પૂરું થઈ ગયું, જેટલું હતો એટલા બધાય કપડાં મારા પૂછ, હું પૂછડું લંબાવતો ગયો અને આખી લંકાના માણસોએ એમાં તેલ નાખ્યું અને ઘી નાખ્યું અને હળગાવ્યું કોણે, તો કે લંકાવાસીઓએ, મારું પૂછડું છે હવે કોઈ હળગાવે તો એને ઠારવાનો પ્રયત્ન મારે કરવો જોઈએ કે નહીં, તો કે હા એ તો કરવો જોઈએ, તો કે મેં તો ખાલી ઠારવા હાટું ઠેકડા માર્યા, એમાં લંકા હળગી મારો હું વાત. એમ વાતનો પ્રાણ એ છે કે આપણે આપણા જ કર્મોથી દુઃખી થાય છે, આ ઠારવા હાટું ઠેકડા મારી છે, હળગ્યા કરે છે, જેટલા ઠેકડા મારી છે એટલું હળગે છે આ, કારણ કે આપણને તો એમ છે કે આપણે કરી લેવું છે, આપણે ભગવાનને હોપવું નથી, અને ઘણા હાવ હોપીને બેઠા છે બધું ભગવાન કરે, એમાં એમ બધું ન હોય ભાઈ, આમાં આમાં લંક ભગવાનને પત્ની ગોતવા માટે ઠેઠ રામેશ્વરથી લંકા જવું તો પડ્યું હતું અયોધ્યામાં, કે એમને ચિત્રકૂટમાં બેઠા નથી રહે કે આવી જાય અહીં, ના પુરુષાર્થ વગર ઘણાઈને કરાવી લેવું છે બધું, એમ આપણે ઠારવા હાટું ઠેકડા મારી છે અને બધું હળગ્યા કરે છે. હનુમાનજી જ્યારે મુદ્રિકા લઈને પાછા આવે છે ત્યારે બધા વાનરો એકદમ ઉપાડી લે છે અને જય નાદ કરે છે, હનુમાનજી તમારો જય હો, તમે તો આ કોઈ ન કરી શકે એવું કામ કરીને આવ્યા. અને પાછા આવે હનુમાનજી કે ઓહો આ મારી નાય તો આટલા બધા મારા વખાણ કરે છે, અદભુત મજા આવી ગઈ, કારણ કે હનુમાનજી તો પ્રશંસાથી પર હતા, પણ છતાંય આખી નાય તે પ્રશંસા કરી હનુમાનજી રાજી બહુ થયા. અને પછી આપ જાણો છો કે લક્ષ્મણને મૂર્છા આવી, સુષેણ વૈદ્યને બોલાવવામાં આવ્યો અને સુષેણે કીધું કે ભાઈ સંજીવની લ્યાવો, અને એ તો છેલ વછેળનું વૃક્ષ, તો આ તો દૂર છે. અને જાંબુવંતે હળવેક દેને પૂછ્યું કે તે આવડી મોટી રાવણની લંકા છે, આવડી મોટી લંકામાં એક સંજીવની ન હોય, સુષેણ કે હતી જ હમણાં લગી, પણ એક વાંદરો આવ્યો હતો એણે આખે આખી લંકા હળગાવીને એમાં સંજીવની બળી ગઈ, આખી નાય તૂટી પડી હનુમાનજી માથે, કોણે તમને ડોઢા કર્યા હતા, ત્યાં મુદ્રિકા દઈને પાછું આવવાનું હતું, ત્યાં બધું હળગાવીને આવ્યા, એમાં સંજીવની બળી ગઈ. આહા, હનુમાનજી વિચાર કરે કે માળા બેટા આ દુનિયા તો ગજબ છે, કાયલે હારા આને આ મને માથે ઉપાડી અને મારો જયનાથ કરતા હતા અટાણે એ જ ભેગા થઈને મારી માથે ધોમ થયા છે,
હનુમાનજી નક્કી કર્યું કે હવે આ દુનિયાનો ભરોસો કરાય નહીં, આમાં ભરોસો તો એક રામનો કરાય. આનો ઘડીના છઠ્ઠા ભાગમાં આખે આખો પર્વત ઉપાડીને આવી જાય. મારો કહેવાનો અર્થ એ છે કે હનુમાનજી પાસેથી સૌથી વધારે શીખવાનું ધૈર્ય છે કે રાવણની આખી સભા જ્યારે એને પકડે છે ત્યારે એ ઝઘડો નથી કરતા, એનું ધૈર્યનો એ બધી મજાક સાંભળી લે છે. બીજો હનુમાનજી પાસેથી વ્યવહારિક દ્રષ્ટિકોણ, એ જ્યારે પર્વત ઉપાડે છે અને પછી નક્કી થાય છે કે આમાં એક ઝાડનું ક્યાં ગોતવા જવું, આખો પર્વત ઉપાડી લે છે, આ એનો વ્યવહારિક દૃષ્ટિકોણ. પછી એ પૂંછડેથી બાળે છે, એમ થાય કે હવે પૂંછડું હળગાવ્યું તો હું કરતો જાઉં, તો કે આને જાતા જાતા થોડીક છેલ્લે છેલ્લો આફ્ટર સ્ટોક શોક તો દેતો જ જવો જોઈએ, એટલે એ જો બહુ નુકસાન ન થાય એમ ખાલી હળગાવીને નીકળી ગયા. અને પછી ઘટના એ થાય કે ધૈર્ય હનુમાનજીમાંથી શીખો તમે, તમે વ્યવહારિક દૃષ્ટિકોણ હનુમાનજીમાંથી શીખો. અને મને ગમતી વાત કે સ્ટ્રેન્થ તો જોવો તમે હનુમાનજીની, 1000 ગણું જાંબુવંત છે ને, એ જાંબુવંત વોઝ ધ ફર્સ્ટ મોટિવેશનલ ટ્રેનર ઓફ ધ વર્લ્ડ. હનુમાનજી તો ભૂલી ગયા હતા દેવતાઓના શ્રાપને લીધે નાનપણમાંથી કે એનામાં કેટલી શક્તિ છે. જાંબુવંતે યાદ કરાવ્યું કે હે હનુમાનજી, તમે તો રિદ્ધિ સિદ્ધિના દાતાર છો, જાગો, તમે જઈ શકશો. અને જેમ જેમ એના વખાણ કરતા ગયા, સાચી પ્રશંસા કરતા ગયા, એમ હનુમાનજીનું શરીર એમ કહેવાય છે કે ફૂલાતું ગયું, પોતે હતા એના કરતાં 1000 ગણા મોટા થતા જેને આવડે આ એની તાકાત. અને જરૂર પડી ત્યાં રાવણની લંકામાં ઘૂસવા માટે મચ્છર જેવડા થતા આવડે. એટલે સમય વર્તે સાવધાન, જરૂર હોય ત્યારે 1000 ગણું તમારી જાતને મોટી પણ કરી શકો, એટલા દિલથી તમારા ટાર્ગેટ સુધી પહોંચવું છે તમારે, તો તમારી સ્ટ્રેન્થને 1000 ગણી તમે મોટી પણ કરી શકો. અને જો જરૂર નથી તો એને એકદમ મિનિમાઇઝ પણ કરી શકો. આ બે ક્વોલિટી જો કોઈ એક ભગવાનમાં જોવા મળતી હોય તો એકમાત્ર હનુમાનજી. એની સેન્સ ઓફ હ્યુમર કેવી હતી, તો કે જેટલા પણ રામાયણમાં ખડખડાટ હાસ્યના પ્રસંગો છે, ભગવાન રાઘવના ચહેરા ઉપર જ્યાં જ્યાં સ્મિત આવ્યું છે અચૂક એનું કારણ ક્યાંક ને ક્યાંક હનુમાનજી રહ્યા છે. બધાએ પકડીને રાવણની સભામાં ગુસ્સો કરતા હોય ત્યાં હનુમાનજી તો દાંત જ કાઢતા. હનુમાનજીને પૂછવામાં આવે કે તમે જાડવા હું કામ ઉખેડી નાખ્યા, હનુમાનજી કે હું તો વાનર છું, જાડવા ઉખેડવા એ મારો મૂળભૂત અધિકાર છે અને ધર્મ છે, હું જાડ ન ઉખેડું તો કોણ ઉખેડું. તો રાવણે હસી ગયેલો. કહેવાનો અર્થ કે એનું સેન્સ ઓફ હ્યુમર જબરજસ્ત હતું. અને છેલ્લો મને ગમતો દાખલો કે નિસ્વાર્થપણું, આ ધરતી ઉપર સાક્ષાત જો નિસ્વાર્થપણું અવતાર લે તો એનું નામ બીજું નામ હનુમાન હોઈ શકે છે. પ્રચંડ વફાદારી કોને કહેવાય, પોતાના સ્વામી ભક્તિ કોને કહેવાય, આ કોઈ શીખવું હોય તો હનુમાનજી પાસે શીખવું પડે. હે, અને એ કેટલા વિનમ્ર હતા, આટલું કામ કર્યા પછી એનામાં અહમ નથી આવતો. ભગવાન રાઘવને કીધું કે તમે મારા હૃદયમાં બિરાજો, આપણે ફોટો એક જોઈ છે કે આમ હનુમાનજી આમ છાતી ચીરે છે અને અંદર આખે એક રામ દરબાર બેઠો છે. સરસ મજાનો કોઈ ચિત્રકારની કલ્પના છે. પણ પૂજ્ય ચરણો એમ કહે કે હનુમાનજીએ કીધું રામને કે રાઘવ આપ મારા હૃદયમાં બેસો, એટલે રાઘવ કે હા આવું ને, એટલે પછી રામને એમ થઈ ગયું કે હવે રામ હનુમાનજીના હૃદયમાં બેસવું છે તો અહીંયા ધનુષ્માણની હું જરૂર. એટલે રામ એમને એમ બેઠા, ધનુષ્માણ વગર બેઠા. એ ભેગો હનુમાનજીએ કીધું કે નહીં ભગવાન, ધનુષ્માણ રાખો, કદાચ મારામાં અહમ આવી જાય ને તો આ ધનુષ્માણથી મારો અહમ કાપવો પડે તમારે. આટલા સજાગ ભગવાન, હે, કે કદાચ તમારી ભક્તિનો, તમારા પ્રેમનો, તમારા આશીર્વાદનો અહમ મારામાં આવી જાય તો મને તો તમારે છેલ્લે સુધી નિભાવવાનો છે. આ હનુમાન હે, કે જે જ્યારે રામ રાવણનું યુદ્ધ પૂરું થઈ જાય, રાજ્યાભિષેક રામનો થઈ જાય, રામ રાવણનું યુદ્ધ પૂરું થઈ જાય, રામને રાજ્યાભિષેક થઈ જાય, ને પછી અંગતની ઈચ્છા હતી કે મારે થોડોક સમય ભગવાન તમારી સેવા કરવા સાથે રહેવું છે. ભગવાન ના પાડે, કિષ્કિંધા રાહ જોવે છે. અંગત તમે પહોંચો, તમે કેટલા વર્ષોથી મારી સાથે છો, તમે તાત્કાલિક કિષ્કિંધા પહોંચો અને રાજકાજ સંભાળી લો. પછી હનુમાનની ઈચ્છા હતી, બજરંગબલીની ઈચ્છા તો હતી કે ભગવાનની સેવા કરવા જવું તો નથી ક્યાંય, અહીંયા જ રહેવું છે. પણ હનુમાનજી બહુ બુદ્ધિપૂર્વક સુગ્રીવ પાસે જાય છે. સુગ્રીવ પાસે જઈ અને સુગ્રીવને કહે છે કે મારી ઈચ્છા એવી છે કે મારે ભગવાનના ચરણમાં જ રહેવું છે, જો તમે આજ્ઞા આપો તો. આ પ્રોટોકોલ જે હનુમાનજી વાપરે છે એ બહુ બુદ્ધિશાળી છે. એટલા માટે બુદ્ધિના દાતા છે એમ નહીં, પણ એને પ્રોપર ચેનલની ખબર છે, કારણ કે એ સુગ્રીવ દ્વારા એને રામની સેવામાં લાગેલા. સો હનુમાનજીને બરાબર ખબર હતી કે સુગ્રીવે મને રામ સુધી મોકલા છે, એટલે પ્રોપર ચેનલ આ થાય કે હું સુગ્રીવ પાસે જાઉં અને સુગ્રીવે રામને પૂછે અને કીધું કે ના, હનુમાનજી આખી જિંદગી મારી પાસે રહે તો એ મને વાંધો નથી. એટલે હનુમાનજી પછી રામની સેવા કરે છે. એટલે હનુમાનજી મારા માટે ખાલી અવતારી વિષય નથી, ખાલી ભગવાન નથી, એ જીવન જીવતા શીખવાડે છે એવા લાઈફ કોચ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, હનુમાન ચાલીસાનું આ પહેલું વાક્ય કોઈ પણ હિન્દુસ્તાનવાસીઓ માટે એ ભક્તિની ટેગલાઈન છે જાણે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર,
આ એક જ ભગવાન, મેં કીધું એમ કે ક્યાંય ફેલ જ નથી થતા. કોઈ પણ દુનિયાનો એવો માણસ ન હોય કે જે ગમે એવો મોટો સફળ હોય પણ એ ક્યારેક તો ફેલ થયો જ હોય. જ્યારે હનુમાનજી જે કામ ઉપાડે છે એ પૂર્ણતઃ સંપૂર્ણ રીતે પૂરું કરે છે, એમ ક્યારેય ફેલ નથી થયા. એનું કોમ્યુનિકેશન સ્કિલ જોવો, એની લીડરશિપ જોવો, એનું ડિસિઝન મેકિંગ જોવો. કે મુદ્રિકા કે મંગળસૂત્ર એ ભારતમાં કોઈ સામાન્ય આભૂષણો છે નહીં ભાઈ, હું તમે બધા જાણીએ છીએ. મુદ્રિકા હોય કે મંગળસૂત્ર હોય એ દાંપત્ય જીવનની નિશાની છે અને બહુ કિંમતી હોય, એ ચાહે 2 તોલાની હોય કે 2000 રૂપિયાની હોય, એ અમૂલ્ય વસ્તુ છે. અને આ તો રાઘવની મુદ્રિકા હતી. જાનકીજી જેને ક્યારેય એને જોયા જ નહોતા, એ જાનકીજીને દેવાની હતી રાઘવની મુદ્રિકા. અને એ અશોક વાટિકામાં જઈ અને વૃક્ષ ઉપર બેસી જાય છે અને ત્યાં રાવણ આવી જાય છે અને એ દ્રશ્ય આખું વિચારે છે અને પોતે વિચલિત થઈ જાય છે. હવે એવા સમયે તુલસીદાસજી એક ચોપાઈ લખે છે, કપી કરી હૃદય વિચારી દિન મુદ્રિકા ડારી. મિત્રો, 1960 ગાર્ડનરે નામના ફિલોસોફરે ઈક્યુનો વિચાર આપ્યો. 1960 પહેલાં આખી ધરતી ઉપર આઈક્યુ જ હતું, પોતાનો બુદ્ધિ આંક જ હતો દરેક માણસનો. ઈક્યુની વાત આખા વિશ્વને ખબર નહોતી 1960 પહેલાં. 1960 ગાર્ડનર નામના ફિલસૂફે એમ કીધું કે ભાઈ માણસની આઈક્યુની જેમ ઈક્યુ પણ હોય છે, ઇમોશનલ કન્ટેન્ટ, એની ભાવનાત્મક બૌદ્ધિકતા પણ હોય છે. આજથી હજારો વર્ષો પહેલાં તુલસીદાસજી ભાવનાત્મક બૌદ્ધિકતાની આ ચોપાઈ લખે છે કે કપી કરી હૃદયે વિચારી. વિચારજો, વિચાર હંમેશા હૃદયથી થાય. કપી કરી હૃદયે વિચારી, હૃદયથી વિચાર્યું હનુમાનજી. આ એની ભાવનાત્મક બૌદ્ધિકતા હતી કે હવે હું શું કરું, કે હવે રાવણ તો વયો ગયો પરંતુ આ તો માયાવી નગરી છે, હું અચાનક સીધે સીધો ભગવતી જાનકીની હામો જઈને ઊભો રહી જઈશ તો ભગવતી ક્યાંક બેહોશ થઈ જશે, તો એ મને પણ રાક્ષસ સમજી લેશે, તો અને એ બેહોશ થઈ જાય ને એમાં કાંઈક એને થઈ જાય, તો હવે મારે કરવું શું? એટલે પછી એને શું કર્યું હનુમાનજીએ, હૃદયથી વિચાર કર્યો છે. અને જે મોંઘામ મોંઘી ભગવાન રાઘવની મુદ્રિકા, કોઈ જેવી તેવી નહીં, સ્વયં બ્રહ્મની મુદ્રિકા હતી, એનો ઉપાડીને ઉપરથી ઘા કરી દીધો. એટલે મુદ્રિકા જોઈને જાનકીજી વિચારે છે કે આવી મુદ્રિકા માયાવી ન હોય, આ તો મને પહેરાવેલી છે, એ જ મુદ્રિકા છે. હા, મેં જે ભગવાનને પહેરાવી છે એ મુદ્રિકા છે. અને પછી ઉપર બેઠા બેઠા ભગવાન રામનું ગુણગાન શરૂ કર્યું. આ જે કર્યું ને એ એની એના હૃદયથી એને વિચાર્યું, આ ભાવનાત્મક બૌદ્ધિકતા. એટલે કહી શકાય સાહેબ કે હનુમાનજી મહારાજ છે એ સર્વગુણ સંપન્ન છે, રીધિ સિદ્ધિના દાતા છે. અને મને ને તમને લાઈફ કોચ તરીકે આજના કોઈ પણ માણસ હનુમાનજીમાં કદાચ ન માનતો હોય એવા માણસને પણ હનુમાનજીમાંથી આ મુદ્દાઓ શીખવા જોઈએ. મહાભારતના કાળમાં પણ હનુમાનજી એક બહુ સરસ જગ્યાએ આવે છે. અર્જુનના રથ માથે તો ફટાકા મારે જ છે, કારણ કે હનુમાનજી હંમેશા સત્યના પક્ષે રહ્યા છે. પરંતુ દ્વારિકાધીશ થયા પછી કૃષ્ણની બાજુમાં સત્યભામા બેઠા છે અને સત્યભામાને પોતાના રૂપનું, કારણ કે 8 પટરાણીઓમાં બહુ સ્વરૂપવાન હતા, એટલે સત્યભામાએ એકવાર આમ હળવે એક દિન કૃષ્ણને કીધું કે કૃષ્ણ, તમે ભલે રામ અવતારમાં રામ બન્યા હતા પણ જાનકીજી મહારાજથી વધારે સુંદર તો નહીં જ ને, સાચું કહો તો. કૃષ્ણ કાંઈ બોલ્યા નહીં. એટલી વારમાં ગરુડ આવીને બેઠું. ગરુડ ભગવાન, હનુમાનજીએ ભલે તમારા ગમે એમ કામ કર્યા પણ આમ જો, મેં જેટલા તમારા કામ સુધાર્યા છે એટલું તો મારા જેટલી ઝડપ તો કોઈની નહીં કે નહીં. કૃષ્ણ પાછું કાંઈ ન બોલ્યા. અને ત્યાં તો આ વાત સાંભળી ગયો હાથમાં રહેલું સુદર્શન, એ કે તમે બધાય શાંતિ રાખજો, મેં જેટલી ઝડપથી ભગવાનના કામ કર્યા છે એટલી શક્તિથી આ દુનિયામાં બીજા કોઈએ કૃષ્ણ અવતારમાં કામ કર્યા નથી. કૃષ્ણએ બુદ્ધિ વાપરી અને ગરુડને કીધું કે હનુમાનજી તો ચિરંજીવ છે, તમે જાઓ કોઈ પર્વત ઉપરથી અને હનુમાનજીને ગોતીને એમ કહો કે તમને દ્વારિકામાં રામ બોલાવે છે. ગરુડ તો થોડી વારમાં હનુમાનજીને ગોથી લીધા. વાત કરતા વાર લાગે, ટૂંકામાં વાત કરું, મહાભારતમાં કઈ જગ્યાએ હનુમાનજી છે. અને હનુમાનજી બેઠા હતા સાધનામાં, સીતારામ સીતારામ સીતારામ, હજારો લાખો વર્ષોથી ચિરંજીવ અવસ્થામાં બેઠેલા. ત્યાં જઈને ગરુડે કીધું કે દ્વારિકામાં રામ બોલાવે છે. સમજી ગયા કે મારા ભગવાને બોલાવ્યો છે. અને હળવેક દિન ગરુડ પાછો ડોઢો થઈને બીજું કીધું કે આમ જો, હવે મહારાજ બજરંગબલી આપ બુઢા થઈ ગયા છો તો આપ મારી પીઠ ઉપર બેસી જાઓ તો હું તમને ફટાક કરતો દ્વારિકા લઈ જાઉં. જરાક મરક મરક દાંત કાઢી અને હનુમાનજીએ ગરુડને કીધું કે તમે પહોંચો, હું ભલે બુઢો થઈ ગયો છું, હું મારી રીતે પહોંચી જઈશ. એમ કરીને ગરુડ નીકળ્યું. ગરુડ દ્વારિકા પાછું આવે કે હું સમાચાર આપી આવ્યો છું, એ પહેલાં તો હનુમાનજી કૃષ્ણની હામાં ઊભા થયા. અને એટલી વારમાં કૃષ્ણએ બરાબર કીધું કે સુદર્શન, તમે બહાર ઊભા રહ્યો દરવાજાની અને કોઈને અંદર ના આવવા દેતા, કોઈ પણ માણસને મને મળવા માટે અંદર ના આવવા દેતા. સાંભળજો,
કૃષ્ણને તર્ક વાપરો. સત્યભામાને પોતાની બાજુમાં બેહાડ્યા, સુદર્શનને કીધું કે દરવાજાની બહાર ચોકી કરજો, આ બાજુ ગરુડ પાછું આવે એ પહેલાં તો ઘડીના છઠ્ઠા ભાગમાં હનુમાનજી આવ્યા. એટલે ગરુડ હાંફતું હાંફતું આવ્યું કે હનુમાનજી તમે તો કહ્યું તો ક્યારના આવી ગયા છે. એટલે ગરુડનું અભિમાન ગયું અને કૃષ્ણએ કીધું કે હનુમાનજી તમે અંદર આવ્યા તો તમને કોઈ રોક્યા નહીં. એટલે કે આ રોક્યા ને, એમ કરીને મોઢામાંથી સુદર્શન ચક્ર કાઢ્યું કે ભગવાન આ આડું ઊભું તું, પણ તમને તમે મને બોલાવવાથી કોઈ દુનિયાની કોઈ તાકાતની તેવડબારી વાત છે કે મને મારીને તમારી વચ્ચે આવી શકે. એટલે સુદર્શન ચક્રનું બિસ્કિટ કરી ગયા. અને પછી હળવેક દિન હનુમાનજીએ કીધું કે રાઘવ માફ કરજો, દ્વારિકાધીશ તરીકે તમે આ અવતારમાં છો, પણ આ તમે તમારી બાજુમાં ભગવતી જાનકીની જગ્યાએ આ દાસી જેવી કઈ સ્ત્રીને બેહાડી છે. સત્યભામા ઊભા થઈને સીધા રહોડામાં જ વ્યાઈ ગયા કે આપણે કાંઈ કહેવા જેવું જ નથી. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે ગમે એના ગર્વનું ખંડન કરે હે, અને પોતે ક્યારેય ગર્વ ન રાખે, સદાય સેવક થઈ અને રામના ગુણગાન ગાય. એટલે જ્યારે પણ હનુમાનજીને સ્મરો, હનુમાનજીમાંથી કેટલું બધું શીખવા જેવું છે આજના કોઈપણ યુવાનને, આજની કોઈપણ યુવતીને. તો ફરી ફરીને હનુમાનજીને સાચા રીતે સમજીએ અને હનુમાનજીના ગુણગાન ગાઈએ. ત્યારે મને કાનદાસજી મહેડુએ લખેલી એક કવિતા યાદ આવે. લખનેશ લડાતમ લખનેશ લડાતમ સેન ધડાતમ મૂર્છા ઘાતમ મધરાતમ લખનેશ લડાતમ સેન ધડાતમ મૂર્છા ઘાતમ મધરાતમ સાજા ઘરી સાતમ વૈદ વદાતમ પ્રાણ છડાતમ પરભાતમ જોધા સમજાતમ જોર નમાતમ લે હાથો ભી ડોલંગી રામાનુરંગી સીત સુદંગી બરદ ઉમંગી બજરંગી જન બિરદ યુમંગ બજરંગી જન બિરદ યુમંગ બજરંગી જન બિરદ યુમંગી બજરંગી. હનુમાનજી મહારાજની જય હો. સાંઈ રામના.